હેલો, સ્વાગત છે તમારું ફાવસ્ટાર તડકામાં. પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર બાય વંડર મસાલા, કો પાવર બાય રેટ્યુ દેસી તુવેર દાળ. ફાઇવસ્ટાર તડકામાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું છું તમારી સાથે હિના. જી હા, આજે તો પ્રોટીનથી ભરપૂર અને એકદમ ટેસ્ટી અને હેલ્ધી વાનગી બનાવવાની છે, તો રાહ નથી જોવાતી. આવો આજનો એપિસોડ શરૂ કરીએ. તો કુકિંગ એક્સપર્ટ દર્શનાબેન શાહ આપણી સાથે જોડાયા છે. દર્શનાબેન, આજે દર્શકો માટે કઈ નવી વાનગી તમે લઈને આવ્યા છો, શું છે આ વાનગી? આજે આપણે રેટીઓ તુવેર દાળમાંથી ઘારી બનાવવાના છે. તુવેર દાળની ઘારી? હા, આ વખતે તમે એવું સાંભળ્યું છે કે તુવેર દાળની ઘારી આપણે બનાવવાના છે. અત્યાર સુધી માવા, ડ્રાયફ્રૂટની બનાવી છે, તો આવો જોઈએ કે ઘરે પણ તુવેર દાળથી કેવી રીતે સરસ મજાની ઘારી બનાવી શકાય. દર્શનાબેન, બનાવવાની શરૂઆત કરીએ. હા, ચોક્કસ. સૌપ્રથમ તુવેરની દાળ મેં ધોઈને 1 કલાક પલાળી રાખી હતી અને એને બાફી લીધી છે. બાફતા ટાઈમે એવું ધ્યાન રાખવાનું કે દાણો બિલકુલ છૂટો રહે પણ બફાઈ જવો જોઈએ, એવી રીતના આપણે દાળ બાફી લેવાની છે અને પાણીનો ભાગ જરાય ન રહેવો જોઈએ. બિલકુલ. આપણે પેનમાં લઈ લેશું. સાથે 1 કપ છે તો મેં 1 કપ ખાંડ લીધેલી છે. તો દર્શાવીને અહીંયા તમે ખાંડનો ઉપયોગ કર્યો છે, એક તો હેલ્ધી ઓપ્શન માટે અને પ્રોટીન મળી રહે એના માટે તુવેર દાળ ઉપયોગ કરી છે. પણ ખાંડની જગ્યાએ ગોળ લઈ શકાય? ચોક્કસ, તમે ગોળ પણ લઈ શકો છો. એટલે જે લોકોને સુગરથી એલર્જી છે, સુગર બિલકુલ નથી ખાવી, એ લોકો ગોળનો ઉપયોગ પણ કરી શકે છે. અને ધ્યાન એ રાખવાનું છે જ્યારે તુવેરની દાળ બાફીએ ત્યારે, જો તમે 1.25 કપ તુવેરની દાળ લેશો તો એમાં 3 કપ પાણી, 3 ગણું પાણી એડ કરી દેવાનું. 1.25 કપમાં 3 ગણું પાણી નાખશો તો તમારી દાળ બિલકુલ છૂટી રહેશે અને જરાય પાણીનો ભાગ નહીં રહે. દર્શનાબેન, અત્યારે તમે તુવેરની દાળ એમનેમ નાખી દીધી છે, ઘી કે તેલ કે કશો એવો ઉપયોગ કર્યો નથી, તો એ કરવાનું જ નથી? ના, જરૂર નહીં પડે. અને આપણે હવે છે ને સ્લો ફ્લેમ પર અને ધીમા તાપે ખાંડ મેલ્ટ થાય એટલી વાર હલાવીશું. એને કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું, નહીં તો નીચે સ્ટીક થઈ જશે. ઓકે. તો દર્શનાબેન, ઘારી માટે તમે તુવેરની દાળ શોધી નાખી, પણ હવે બીજા કયા કયા ઓપ્શન છે જેનાથી તમે ઘારી બનાવો છો? હું મકાઈની ઘારી પણ બનાવું છું. વાવ, મકાઈના દાણા? મકાઈના દાણા, લીલી મકાઈની જે હોય છે, અમેરિકન મકાઈ, એમાંથી હું ઘારી બનાવું. તો શું કરવાનું, દાણાને બાફી નાખવાના પછી એને ક્રશ કરવાનું કેવી રીતે? ના ના, ડાયરેક્ટ મકાઈના દાણા લઈને મકાઈનો જે ડોડો હોય છે એને ગ્રેટ કરી લેવાનો, ગ્રેટર છીણી કાઢવાનો, છીણી લેવાનો અને પછી આવી રીતે જ એને ખાંડ નાખીને અથવા ગોળ નાખીને સાતડી લેવાનું છે. બરાબર. અને પાણીનો ભાગ બળી જાય તે એક માવો જેવો બની જશે, પછી એમાંથી આપણે ઘારી બનાવી શકીએ. આમ તો દર્શનાબેન આ એકદમ સરસ હેલ્ધી ઓપ્શન છે, કેમ કે માવો અને ડ્રાયફ્રૂટ્સ અને મેંદો તો આવે, પણ એના કરતાં તુવેરની દાળ હોય એટલે શરીરને પ્રોટીન પણ એટલું જ મળી રહે. ચોક્કસ. અને મેંદાનો ભાગ આવે પણ બહુ જ ઓછો, બરાબર, માઇનર લેયર જ આવે છે, એટલે દાળ જે અંદરનું પ્રમાણ છે એ તો દાળનું જ વધારે રહે. બિલકુલ બિલકુલ. તો કોઈ ગેસ્ટ આવવાનું હોય તો તમે આગલે દિવસે પણ પૂરણ રેડી કરીને રાખી દીધું હોય તો ખાલી ઘારી બનાવવાની જ રહે, ગુલાબજાંબુની જેમ થોડુંક બાઇન્ડિંગ નાખીને ગુલાબજાંબુની જેમ બનાવી શકો છો. અને કોઈ જેમ કે ગ્લાસમાં સર્વ કરવું હોય, તમે 100 ગ્લાસમાં, તો મૂસ તરીકે પણ તમે આને સર્વ કરી શકો. આની અંદર આ જે બેટર રેડી છે એની અંદર ક્રીમ નાખી દેવાનું, ફ્રેશ ક્રીમ, અને મૂસની જેમ તમે સર્વ કરી શકો. બિલકુલ. એટલે કે તુવેર દાળનું એવું ના હોય કે ખાલી દાળ જ બને, મિક્સ દાળ જ બને, આવી કંઈક સરસ સ્વીટ પણ બની શકે. આપણે સ્વીટ તો ઠીક છે, આપણે બનાવતા હોઈએ છે દાળ ઢોકળી છે, દાળ ઢોકળીમાં પણ વેરિએશન થતા હોય છે ઘણા બધા તુવેરની દાળમાંથી. પૂરણ લગભગ રેડી થવા આવ્યું છે. હવે આપણે આમાં ખસખસ છે 1 ટીસ્પૂન એડ કરીશું. બરાબર. એલચી પાવડર છે 1/2 ટીસ્પૂન અને જાયફળ નાખીશું. જાયફળ તરત જ ગ્રેટ કરીને નાખવાનું જેથી એની સુગંધ સરસ આવે. બરાબર. લગભગ ચપટી જેટલું. બરાબર. તમને સુગંધ આવી હશે જાયફળ? બહુ સરસ, આમ ભૂખ ઉકળી જાય. સરખી રીતે મિક્સ કરી લઈશું. બિલકુલ.
તો દર્શનાબેન આ સ્ટફિંગ જો વધે તો એને 2-3 દિવસ સુધી આપણે સ્ટોર પણ કરી શકીએ. હા, 2-3 દિવસ શું અઠવાડિયા સુધી પણ કંઈ ન થાય. હા, એકવાર મમ્મી ઘારી બનાવે, એકવાર મમ્મી પૂરણપૂરી બનાવે, થઈ જાય. ઇના, હું તમને એક ટ્રીક બતાવું આને ચેક કરવાની કે આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે કે નહીં. તમારી પાસે તાવેથ હોય, અત્યારે તો સિલિકોનનો છે, પણ સ્ટીલનો સ્પૂન હોય ને તો એને આમ આવી રીતે ઊભું રાખી દેવાનું. સિલિકોનનો છે એટલે પડી જશે, જો સ્ટીલનો હોય ને તો આમ ઊભો રહી જાય તો તમને ખ્યાલ આવી જશે કે આ સ્ટફિંગ રેડી થઈ ગયું. બરાબર, એટલે એટલું થીક કરવાનું કે એ સ્પૂન ઊભી રહી શકે, એટલે સમજી લેવાનું કે સ્ટફિંગ રેડી થઈ ગયું છે. આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે અને આપણે ઠંડુ કરવા માટે બોલમાં કાઢી લઈશું. ઓકે, દર્શાવે સ્ટફિંગ આપણું લગભગ ઠંડુ થઈ ગયું છે. હવે આગળ શું કરીશું? હવે આપણે આમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું. બિલકુલ, બદામની કતરણ છે, 1 ટેબલસ્પૂન જેટલી બદામની કતરણ. બરાબર, પિસ્તાની કતરણ છે, તે પણ 1 ટેબલસ્પૂન જેટલી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયું છે, એના છે ને આપણે બોલ વાળી લેશું. એકદમ નાના નાના. હા, તેલ પણ ગરમ મૂકી દીધું છે સાથે. આવી રીતે ફ્લેટ આપણે ટીક્કી જેવું બનાવવાનું છે. સ્ટફિંગ જો ઢીલું હશે તો તકલીફ પડશે, એટલે સ્ટફિંગ બિલકુલ બરાબર સ્ટીક થઈ જવું જોઈએ. આવી રીતે આપણે રેડી કરી લીધું. હવે આપણે ઘારી વણી લઈએ. અમે મેંદાનો લોટ બાંધીને રેડી કરીને રાખ્યો છે. 1 કપ મેંદામાં મેં 2 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ નાખ્યું છે અને રોટલીન જેવો ઢીલો લોટ બાંધીને રેડી કર્યો છે. બરાબર, અટામણ લેવાની જરૂર નહીં પડે, એકદમ પાતળી રોટલી વાળવાની છે. બરાબર, આમ તો દર્શનાબેન જો પહેલેથી સ્ટફિંગ તૈયાર કરી મૂકી દઈએ ને તો બહુ ઝટપટ આ ઘારી થઈ જાય. હા, એકદમ ઝડપથી થઈ જશે. અને આનો ફ્લેમ ગેસની એકદમ સ્લો રાખવાની છે, વધારે તેલ આપણે ગરમ નહીં જોઈએ. બિલકુલ, અને આવી રીતે લાંબી વણવાની, આવી રીતે સેન્ટર પર મૂકી દેવાનું છે. બિલકુલ, અને ફોલ્ડ કરી લેવાનું અને એક વાટકીની મદદથી અને કટ કરી લેવાનું છે. સાઈડનું જે વધારાનું હોય પોર્શન એ કટ કરીને કાઢી લેવાનું. અને જે ખુલ્લો ભાગ હોય તે પ્રેસ કરીને દબાવી દેવાનું જેથી તેલમાં આપણે તળવા નાખીએ ત્યારે ખુલી ના જાય. બરાબર, આવી રીતે આપણે બીજી પણ રેડી કરી લઈએ. દર્શનાબેન, ઘારીમાં બીજા કયા કયા વેરિએશન કરી શકાય? ઘણા બધા આપણે વેરિએશન કરી શકાય. જેમ કે મેં હમણાં કીધું, મકાઈની ઘારી હું બનાવું છું, એ પણ બહુ સરસ લાગે છે. તમે ડ્રાય ફ્રૂટમાં પણ, જેમ કે એકલી પિસ્તાની પણ બનાવી શકો ઘારી, પછી મિક્સ ડ્રાય ફ્રૂટની પણ ઘારી બનાવી શકો. બરાબર, સોલ્ટી પણ બનાવી શકાય અને સ્વીટ પણ બનાવી શકાય. બિલકુલ, ઉપરનું લેયર એકદમ ખાલી ઢંકાઈ જાય એટલું જોવાનું જરૂર પડશે, બાકી બધું કાઢી લેવાનું. અને હવે તળી લઈએ. પેલા ચેક કરી લેવાનું કે કોઈ જગ્યાએ ખુલ્લું તો નથી ને? બિલકુલ, નહીં તો ઓઇલમાં નાખતા હોય ખુલી જશે. ખુલી જશે અને તેલ ભરાઈ બી જશે. હા, અને હવે તળવાની રીત છે આની, કે આના ઉપર મૂકવાનું, જારા ઉપર મૂકી દેવાનું આવી રીતે, અને પછી ઉપરથી ચમચાથી અને તેલ રેડવાનું. આ પ્રોસેસ બહુ જ ધ્યાનથી કરવી પડે. હા, ઓઇલ પણ વધારે ગરમ ન હોવું જોઈએ. તમે ઘીનો ઉપયોગ કરતા હોય તો ઘી પણ. બસ આવી રીતે નાખતા જવાનું, જેથી ઉપરનું પડ એકદમ પતલું જ છે આપણું, એટલે ચડતા બિલકુલ. હા, અને વ્હાઇટનેસ જ રાખવાની, એકદમ ગુલાબી નહીં કરવાનું. આપણું આ ઘારી રેડી થઈ ગઈ છે, કાઢી લઈએ.
આવી રીતે બીજી પણ ફ્રાય કરી લઈએ. બિલકુલ. નીચેનું પડતો કરવાની જરૂર નથી, ખાલી ઉપર ઉપરથી તેલ નાખો. ના, નીચે પણ થઈ જશે, કારણ કે વચ્ચે જારો છે. હા, વચ્ચે કાણું છે એટલે આના માટે તમારે ખાસ જારાનો ઉપયોગ કરવાનો, જેથી કરીને નીચેનું પડ પણ વ્યવસ્થિત રીતે ચડી જાય. વચ્ચે એકવાર ડીપ કરીને પછી ઉપર લઈ લેવાનું, ઉપરથી નાખી. હવે તમારે સ્પેશિયલ ઘારી સુરતથી મંગાવવાની જરૂર નથી, શીખી લો, ઘરે સરસ મજાની ઘારી તૈયાર થઈ જશે. બીજી પણ કઢાઈ થઈ છે. તો દર્શનાબેન, આપણે એ સરસ મજાની તુવેર દાળની ઘારી તો તૈયાર થઈ ગઈ છે, હવે શું કરીશું? ઘારીને બિલકુલ ઠંડી થવા દેવાની, તેના પછી ઘી લગાડતા હોય છે. ઘારીને ઉપર ઠંડુ થઈ ગયા પછી ઘીમાં ડીપ કરી દેતા હોય છે, જેથી એક લેયર થઈ જતી હોય ઘીની. તો આપણે ઘીની જગ્યાએ આપણે વ્હાઈટ ચોકલેટ સોસનો ઉપયોગ કરીશું અને એક લેયર કરીશું. ઓકે. એટલે બાળકોને બી આ ઘારી ખૂબ ભાવશે, કેમ કે એક તો વ્હાઈટ ચોકલેટ છે અને પ્લસ એ લોકોને પ્રોટીન મળી રહેશે, કેમ કે તુવેર દાળનો ઉપયોગ થયો છે. હા, મેં અત્યારે ચોકલેટ સોસનો ઉપયોગ કર્યો છે. તમે ઈચ્છો તો વ્હાઈટ ચોકલેટમાં ડીપ કરીને એને થોડી વાર ફ્રીજમાં સેટ કરવા મૂકી દો. બિલકુલ. હવે આપણે એના પર ડ્રાય ફ્રૂટ એડ કરીશું. પહેલાં બદામની કતરણ નાખીશું અને હવે પિસ્તાની કતરણ એડ કરીશું. બરાબર. અને હવે આપણે એને સર્વ કરી દઈએ. એક ફુદીનાના પાનથી આપણે ગાર્નિશ કરી દઈશું. તો એના રેડી છે રેડિયો દેશી તુવેર દાળમાંથી આપણે સરસ મજાની ઘારી. બિલકુલ. જેને આપણે બહુ સરસ રીતે પ્રેઝન્ટ કર્યું છે, તમે ટેસ્ટ કરીને કહેજો કેવી બની. તો પ્રોટીનથી ભરપૂર અને ડબલ ટેસ્ટી, અને બાળકોને તો મજા જ પડી જવાની છે, કારણ કે આની અંદર જેને ડીપ કરવામાં આવ્યો છે વ્હાઈટ ચોકલેટથી છે. તો આજે તમારા ઘરે જરૂરથી આ ટ્રાય કરજો, દેશી તુવેર દાળથી બનેલી ઘારી. દર્શનાબેન, એક સરસ મજાની સ્વીટ વાનગી બનાવીને તમે દર્શકોને ખુશ તો કરી દીધા, પરંતુ હવે આપણે કઈ વાનગી બનાવી રહ્યા છે? હવે આપણે બનાવશું બ્લેક પેપર કોટેજ ચીઝ ટ્રાયેંગલ. ઓકે, બ્લેક પેપર કોટેજ ચીઝ ટ્રાયેંગલ એક નવી જ વાનગી બનવાની છે, તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. શું જોઈએ છે એના માટે? ચોક્કસ. તેના માટે મેં વંડરનો મેરાવાલા ટ્વિસ્ટ સાથે બ્લેક પેપર મરી પાવડર લીધો છે વંડર મસાલાનો. સૌથી પહેલાં આપણે કોટેજ ચીઝ લેશું. કોટેજ ચીઝ એટલે ઘરનું બનાવેલું પનીર છે. બિલકુલ. એને મેં છીણી લીધું છે. એક કપ આપણે પનીર લેશું. પ્રોસેસ ચીઝ છે, મેં હાફ કપ લીધી છે. તમને જેટલી ઈચ્છા હોય એટલી નાખી શકો છો, અને જો તમને એવોઇડ કરવી હોય તો તમે એવોઇડ પણ કરી શકો છો. તેને પણ મેં ગ્રેટ કરી લીધી છે. સાથે ઝીણી સમારેલી એક ડુંગળી લીધી છે, એકદમ બારીક સમારવાની છે અને ચોપ કરીને લેવાની. કોથમીર લેવાની છે 2 ટેબલસ્પૂન જેટલી. એલોપીનો છે, તેને પણ મેં બારીક ચોપ કરી લીધા છે. હવે આમાં આપણે સિઝનિંગ કરી દઈશું. મિક્સ હર્બ નાખીશું 1 ટીસ્પૂન જેટલું, અને ચીલી ફ્લેક્સ નાખીશું 1 ટીસ્પૂન. આ વંડરનો મરી પાવડર છે,
આપણે એક ટીસ્પૂન એડ કરીશું. તમને તીખું થોડુંક ઓછું ભાવતું હોય તો થોડું મરી પાવડર ઓછું પણ કરી શકો છો. પણ આપણે જે બ્લેક પેપર કોટેજ ચીઝ બનાવીએ છીએ એટલે બ્લેક પેપરનું પ્રમાણ થોડુંક વધારે રાખીશું. ચીઝ લીધું છે જેથી આપણે સોલ્ટનું પ્રમાણ થોડુંક જાળવીનું નાખીશું, હાફ ટીસ્પૂન જેટલું. એમ પણ ચીઝમાં થોડું મીઠું હોય એટલે આપણે થોડું ધ્યાનથી નાખીશું. એટલે ધ્યાનથી નાખીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું. બરાબર. હવે બધી સામગ્રીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તમે આમાં ઈચ્છો તો ઓલિવ્સ પણ નાખી શકો છો. ગ્રીન દર્શનાબેન, આની અંદર આપણે જે ઓનિયન નાખી છે, ધાણા નાખ્યા છે, એવું બધું નાખ્યું, પણ એની જગ્યાએ આપણે વેજીટેબલ નાખી શકીએ ને? હા, અગર વધારે હેલ્ધી કરવું હોય, કદાચ કોઈને વેજીટેબલ્સ બહુ જ ભાવતા હોય તો વેજીટેબલ્સ નાખી શકાય, ઝીણા ઝીણા બારીક સમારીને. હા, વેજીટેબલ્સ નાખી શકાય, વટાણા છે, અને કોર્ન વધારે સરસ લાગશે આની સાથે. કોર્ન છે, કેપ્સિકમ છે, ત્રણેય કલરના જે કેપ્સિકમ હોય છે એ પણ તમે એડ કરી શકો છો, સાથે ઓલિવ્સ છે, બ્લેક અથવા ગ્રીન કોઈ પણ એડ કરી શકો છો. તો દર્શનાબેન, આપણું સરસ મજાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે, એકદમ ચટપટો લાગી રહ્યું છે. તો હવે શું કરીશું? હવે આપણે ટ્રાયેંગલ રેડી કરીશું. ઓકે, સ્ટફિંગને સાઈડમાં રાખી દઈશું. બરાબર. આપણે મેંદો લીધો છે. હા, મેંદોનો છે. બિલકુલ. એક કપ જેટલો મેંદો લીધો, તેમાં બે ચમચી મોણ નાખ્યું છે, અને ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ અહીં નાખીને, અને સેજ મીઠું સ્વાદ પ્રમાણે નાખીને લોટ બાંધી લીધો છે. બિલકુલ. આની જગ્યાએ ઘઉંનો લોટ વાપરી શકાય? વાપરી શકાય છે, ઘઉંનો લોટ પણ વાપરી શકાય છે, અને ઘઉંનો મકાઈનો મિક્સ કરીને પણ તમે વાપરી શકો છો. બનાવવાની શરૂઆત કરી. હા, હવે રોલ કરી લઈએ આપણે. એક માંથી બે ટ્રાયેંગલ આપણા રેડી થશે. અને થોડી જો મોટી રોટલી બનાવીએ તો ત્રણ પણ થઈ જાય? ના, એટલે આપણે છે ને હાફ કરવાનું છે, હાફ કરીને બનાવવાનું છે, એટલે વધારે મોટી હશે ટ્રાયેંગલ, બહુ જ મોટા મોટા બનશે. બરાબર. હવે આને આપણે હાફ કટ કરીએ છીએ. આવી રીતે બીજું પણ આપણે રેડી કરી લઈશું, આને પણ હાફ કટ કરી લઈશું. હવે આપણે ટ્રાયેંગલ વાળી લઈએ. એક સાઈડ આપણે સ્ટફિંગ મૂકીશું. બરાબર. એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આવશે એમાં, વધારે નહીં ભરવાનું, એક ટેબલ સ્પૂનથી વધારે ભરશું તો પછી ફાટી જશે. અને સાઈડ વ્યવસ્થિત રીતે સીલ કરી દેવાનું. એક નવી રીતના સમોસા. દર્શનાબેન, એક વસ્તુ એ જાણવી છે કે ટાઈપ ઓફ સમોસા જ છે, સ્ટફિંગ આપણે કંઈક અલગ કર્યું છે. તો જ્યારે પણ ઘણી વખત એવું થાય કે ગૃહિણીઓથી વધારે પડ જાડું રહી જાય તો પણ મજા ના આવે, બહુ પતલું રહી જાય તો ફાટી જાય, તો સૌથી પરફેક્ટ રીત કઈ છે? તમે સમોસાનો જે લોટ બાંધો છો ને એ જ મહત્વનું છે. તમારો જે લોટ છે એ બહુ ઢીલો પણ ના હોવો જોઈએ ને, બહુ ટાઈટ પણ ના હોવો જોઈએ, પરોઠા જેવો લોટ હોવો જોઈએ. જે મેઇન છે એ જ છે કે લોટ તમે સરખી રીતે બાંધશો તો તમારે સમોસા સરસ રીતે બનશે અને ફાટશે પણ. અને જ્યારે એને સ્ટીક કરો છો ત્યારે પાણીવાળો હાથ કરીને એને સ્ટીક કરવાનું, જેથી સમોસા ફાટશે પણ. દર્શનાબેન, એક પરફેક્ટ એવું માપ ખરું કે લોટમાં આ રીતનું મોણ લેવાનું? હા, મોણ પણ એને એકદમ પરફેક્ટ હોવું જોઈએ, મુઠ્ઠી પડતો મોણ જે કહીએ ને કે આપણે મુઠ્ઠી બંધાઈ જાય, જ્યારે લોટમાં આપણે લોટ બાંધી મિક્સ કરીએ મોણ નાખીને, તો એને હાથમાં દબાવીને જોઈ લેવાનું, જો મુઠ્ઠી બંધાઈ જતી હોય તો એ પરફેક્ટ કહેવાય લોટ મોણ.
ટ્રાયંગલ રેડી છે, હવે આને ફ્રાય કરીશું. હા, તેલ પણ ગરમ થઈ ગયું છે એટલે આપણે ફ્રાય કરી લઈએ. અને ફ્રાય કરતા પણ ધ્યાન રાખવું પડે, કારણ કે ચીઝ છે. હા, એટલે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફ્રાય કરીશું. પેલા સર્વિંગ ગ્લાસમાં આપણે સાલસા એડ કરી દઈશું. હવે ટ્રાયંગલ સર્વ કરી દઈએ. સાથે કોથમીરથી આપણે ગાર્નિશ કરી દઈએ. વંડર મસાલાના મારી પાવડરમાંથી મેરાવાલા ટેસ્ટની મારી રેસીપી છે, બ્લેક પેપર કોટેજ ચીઝ ટ્રાયંગલ. હિનાબેન, ટેસ્ટ કરીને કહેજો કેવી બની છે. તો યમ્મી અને ડિલિશિયસ લાગતા આ બ્લેક પેપર કોટેજ ચીઝ ટ્રાયંગલ રેડી છે. બહુ જ યમ્મી લાગી રહ્યા છે. રાહ નથી જોવાતી, તમારાથી બી નહીં જોવે, એટલે આજે જ ઘરે બનાવો. દર્શનાવે તમારા ટ્વિસ્ટ એન્ડ ટર્ન વાળી એકદમ સરસ ટેસ્ટી રેસીપી માટે તિરુપતિ કોટન સીડોલ તરફથી મળે છે તમને આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. તો દર્શનાવે સરસ મજાની બે વાનગીઓ માટે તમને મળે છે વંડર મસાલા તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે વંડર. હલ્દી લાવ, ગરમ મસાલા પાઓ ઓફર. આવી યમ્મી ડિલિશિયસ વાનગી જો હાથમાં હોય તો બીજે બધે રજન ના જાય. અને આવી જ ડિલિશિયસ વાનગી તમારે બનાવી હોય તો તમારે જોવો જ પડે ફાઇવ સ્ટાર તડકા, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ કોટન સીડ ઓઇલ, પાવર્ડ બાય વંડર મસાલા, કો પાવર્ડ બાય રેન્ટિયો દેસી તુવેર દાળ. આવજો.